શહેર ભાજપા દ્વારા પૂર અસરગ્રસ્તો માટે 15,000 જેટલી અનાજની કીટ તૈયાર કરીને વિતરણ કરવામાં આવનાર છે. વડોદરા શહેરમાં ભારે વરસાદના કારણે લોકોનો માલ સામાન તહેસ નહેસ થઈ ગયો હતો, ત્યારે વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા સર્વે હાથ ધરીને પૂર અસરગ્રસ્તો માટે ચોખા, દાળ, મીઠું સહિતની રોજિંદા જીવનમાં ઉપયોગી એવી ખાદ્ય વસ્તુઓની 15,000 જેટલી અનાજની કીટો તૈયાર કરવામાં આવી છે, જે જરૂરિયાતમંદ પૂર અસરગ્રસ્તોને વિતરણ કરવામાં આવનાર છે. એક તો 31 જુલાઈએ વડોદરા શહેરમાં જે ભારે વરસાદ પડ્યો એને કારણે વડોદરાના નીચાણવાળા વિસ્તારોમાં, ખાસ કરીને વિશ્વામિત્રી નદીમાં પૂર આવવાને કારણે વિશ્વામિત્રીની આજુબાજુના જે રહેણાંક વિસ્તારો છે, ખાસ કરીને ઝૂંપડપટ્ટી વિસ્તારો જ્યાં 2-3 દિવસ 4 દિવસ સુધી પાણી ભરાઈ રહ્યા, એને કારણે થઈને તેઓના ઘરના જીવન જરૂરિયાતની વસ્તુઓ, ઘઉં હોય, ચોખા હોય, લોટ હોય, ઘઉંનો ખાંડ હોય, આ બધું પલળી જવાને કારણે તેઓને નુકસાન થયું છે. બીજું, આવા સમયની અંદર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ હંમેશા સમાજની પડખે રહ્યા છે, પોતાની જવાબદારી, સામાજિક જવાબદારી પણ સમજે, અને એટલે ભારતીય જનતા પાર્ટીના સંગઠનના કાર્યકર્તાઓ, ચૂંટાયેલા ધારાસભ્યશ્રીઓ, ચૂંટાયેલા કોર્પોરેટરશ્રીઓ, આ બધાએ થઈને આ પૂર દરમિયાન જાતે જે જોયું પાણીવાળા વિસ્તારોમાં જઈને, અને જે લોકોને આવશ્યકતા છે, જરૂરિયાત છે, જેમને નીડ છે, એવા લોકોની યાદી પણ તૈયાર કરી છે, એવા વિસ્તારની યાદી તૈયાર કરી છે, અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા લોકો પાસે ટેલ નાખીને કાર્યકર્તાઓ પોતે પણ કોન્ટ્રીબ્યુટ કરીને એક અનાજની કીટ તૈયાર કરી છે, જેમાં ઘઉં, ચોખા, દાળ, ખાંડ, મીઠું, તેલ, ચા, આવી જે મિનિમમ રિક્વાયર્ડ વસ્તુઓ છે લોકો માટે, એની એક કીટ તૈયાર કરી છે. અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ આવતીકાલે ઘરે ઘરે જઈને જે વિસ્તારમાં આવશ્યકતા છે, જેની અમે સર્વે પણ કર્યો છે, જ્યાં અમને ખબર છે કંઈ જવું છે, આવા વિસ્તારોમાં જઈને આ કીટનું વિતરણ કરશે.